ગુજરાતના વરસાદ અંગે હવામાન વિભાગે ખુશખબર આપી. નવી સિસ્ટમ કરશે ગુજરાતને રેલમ છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે, પરંતુ આગામી દિવસોમાં નવી સિસ્ટમના કારણે સારો વરસાદ થઈ શકે છે, જેમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાત રિજનના દક્ષિણ, પૂર્વ અને મધ્ય સહિતના ભાગોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાત રિજન, સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય દ્વારા રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમાં ક્યાંય ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી, એટલે કે આગામી બે દિવસ જે છે તે સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. પરંતુ ગુજરાતમાં એક ભારે સિસ્ટમ આવી રહી છે, જેની અસર બે દિવસ પછી વર્તાશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 4-5 દિવસોમાં વરસાદ પડી રહ્યો હતો, પણ જે સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ પડતો હતો તે સિસ્ટમ હાલ નબળી પડી ગઈ છે. હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે, એટલે આગામી 4-5 દિવસ રાજ્યમાં પડી રહેલા વરસાદમાં ઘટાડો થશે. જો કે સારા સમાચાર એ પણ છે કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ પણ સક્રિય થઈ છે, જેનાથી 5 દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે. ચાલો જાણીએ બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમથી કઈ તારીખથી રાજ્યમાં વરસાદ શરૂ થશે અને કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે, કયા વિસ્તારમાં ઓછો વરસાદ પડશે અને આ વરસાદથી સૌથી વધુ કયા જિલ્લા કે કયા વિસ્તારને લાભ મળવાનો છે. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં આ સિસ્ટમથી લો પ્રેશર બની જશે. લો પ્રેશર સર્જાશે એટલે સિસ્ટમ મજબૂત બનશે, જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પસાર થઈને ગુજરાત પર આવી શકે છે. જો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, સાથે જ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે. પરંતુ જો સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થાય તો હવે પ્રશ્ન એ થશે કે આ સિસ્ટમ ગુજરાત પર આવશે કે નહીં એ ક્યારે ખબર પડશે. જો કે તેની વાસ્તવિક સ્થિતિનો તાગ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થાય ત્યારે જ મેળવી શકાય અને હવામાન વિભાગની આગાહી મુજબ હાલની સ્થિતિએ તેને 48 કલાક એટલે કે 2 દિવસનો સમય લાગી શકે છે. તો 2 દિવસ પછી આપણે ચોક્કસ ખબર પડી શકે કે આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે કે નહીં. હવે પ્રશ્ન એ પણ છે કે ફરીથી વરસાદની શરૂઆત ગુજરાતમાં ક્યારે થશે. 8 તારીખની જે સિસ્ટમ સર્જાણી હતી, જન્માષ્ટમી પછી જે વરસાદ દેખાયો એ વરસાદ હવે ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે, ત્યારે સૌ કોઈના મનમાં હવે નવી સિસ્ટમના પ્રશ્નો ઊભા થયા છે. તો આ નવી સિસ્ટમ શરૂ થશે અને વરસાદ પણ સાથે સાથે ક્યારે શરૂ થવાનો છે એ પણ જાણવું મહત્વનું છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ 17 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદ શરૂ થઈ જશે. તેની શરૂઆત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓથી થઈ શકે છે.
वलसाड, नवसारी, डांग, भरूच, महिसागर, पंचमहाल, राजपीपळा, छोटाउदेपुर, दाहोद सहित जिल्लाओं में वरसाद नु प्रमाण वधे तेवी शक्यता छे। वरसाद 17-18 तारीख थी 5 दिवस रही सके छे, एटले के 23-24 सप्टेम्बर सुधी वरसाद पड़ी सके छे। अने जो निष्णातों नु मानिए तो 23 तारीख थी फरी एक सिस्टम सक्रिय थशे, जेना लीधे पाछो वरसाद जोवा मळशे। त्यारबाद 28 तारीखे पण एक सिस्टम सक्रिय थवानी छे, जेना लीधे सौराष्ट्रने मोटो फायदो थई शके छे। एटले के सप्टेम्बरनो एंड जे छे ते सौराष्ट्र माटे 99% सारो साबित थाय तेवुं निष्णातोनुं कहेवुं छे। जो आ सिस्टम वधु मजबूत बनशे अने आगळ वधशे तो तेनाथी सौराष्ट्रना जिल्लाओ जेम के भावनगर, जामनगर, बोटाद, अमरेली, जूनागढ़, पोरबंदर सहितना जिल्लाओ में वरसाद पड़ी सके छे। हाल जे सिस्टम सर्जाई रही छे, आगामी 48 कलाक में जे लो प्रेशर में परिवर्तन पामशे ए सिस्टमनी स्थिति मुजब जिल्लावार शुं स्थिति रहेशे तेनी जो चर्चा करिए तो आगामी 4-5 दिवस दक्षिण गुजरातना वलसाड, नवसारी, डांग, सूरत अने तापीना जिल्लाओमां हळवोथी सामान्य वरसाद पड़ी सके छे। अहीं भारे वरसादनी कोई आगाही नथी। आ सिवाय उत्तर गुजरातना जिल्लाओ बनासकांठा, साबरकांठा, अरवली, पाटण अने मेहसाणाना कोई जग्याए भारे वरसादनी शक्यता हाल आगामी 5 दिवस सुधी देखाई रही नथी। छूटाछवાયા ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને બોટાદમાં પણ વરસાદની કોઈ શક્યતા નથી। આ જિલ્લાઓમાં પણ એકાદ ઝાપટું પડી શકે છે, પણ ભારે વરસાદની કોઈ શક્યતા હાલ આગામી 5 દિવસ દરમિયાન દેખાઈ રહી નથી। ત્યારે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે આગામી 7 દિવસ મેઘરાજા ગુજરાત પર મહેરબાન રહેશે કે પછી પાછા રિસાઈ જશે। હવે વરસાદનું જોર વધશે કે ઘટશે, रविवार सुधी क्या छे वरसाद पड़वानी संभावना, आगामी 7 दिवस मेघराजा गुजरात पर मेहरबान रहेशे के पाछा वरसाद जे छे ते पाछो जतो रहेशे। जाणो हवामान विभागनी आ अंगे शुं छे महत्वनी अपडेट। आगामी 7 दिवस ने लईने हवामान विभागनुं तर्क शुं छे, हवामान विभाग शुं कही रह्युं छे आगामी 7 दिवस ने लईने। लांबा समयथी खेंचાયેલા વરસાદ બાદ ફરી એકવાર મેઘ સવારી આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી હતી। લગભગ 3-4 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। જો કે હવે ફરીથી ઉઘાડું નીકળ્યું છે અને તડકો જોવા મળી રહ્યો છે। આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ આગામી 7 દિવસ દરમિયાન કંઈક ખાસ વરસાદની સંભાવના નથી। આ દરમિયાન દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આવતીકાલની 13મી તારીખની જો વાત કરીએ તો 13મી તારીખે સવારના 8:30 કલાક સુધીમાં ડાંગ, વલસાડ, નવસારી અને દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ગુજરાતમાં બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના હાલ દેખાઈ રહી છે। 14મી તારીખે સવારના 8:30 કલાક સુધીમાં સુરત, નવસારી, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ગુજરાતમાં બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના હાલ દેખાઈ રહી છે। 15મી તારીખે સવારના 8:30 કલાક સુધીમાં દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે। 16મી તારીખ અને 15મી તારીખ આ 2 દિવસો જે છે તે આ સિસ્ટમ જે છે તે લો પ્રેશર તરીકે જે છે બદલાવવાની શક્યતા દેખાઈ રહી છે। એના લીધે 15મી તારીખે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદની આગાહી દેખાઈ રહી છે, એટલે કે ધીમે ધીમે 15મી તારીખથી વરસાદ જોર પકડે તેવી સંભાવના હાલ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।
16મી તારીખે સવારના 8:30 કલાક સુધીમાં દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ અને દાદરાનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ગુજરાતના બાકીના દિવસોમાં અને બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે। 17મી તારીખે ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરાનગર હવેલી, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે। જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે, જ્યારે 18મી તારીખ માટે પણ આવી જ આગાહી કરવામાં આવી છે। વધુમાં હવામાન વિભાગે 20મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ તારીખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી તથા બોટાદમાં હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે। આ આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા હાલની સ્થિતિને જોઈને કરવામાં આવી છે, પરંતુ જો આ સિસ્ટમ જે છે તે ગુજરાત પરથી પસાર થઈ તો આગાહી બદલી શકે છે। આ વરસાદની જે શક્યતા જે છે તે મધ્યમથી હળવી હતી, પરંતુ જો સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થઈ તો આગાહી ભારે થઈ શકે છે, એટલે કે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ બની શકે છે। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી એ સિસ્ટમ વિશે થોડી વિસ્તારથી માહિતી મેળવીએ। શું એ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે? એ સિસ્ટમની પ્રોસેસ જે છે તે ક્યાં સુધી પહોંચી છે અને આ સિસ્ટમનો હાલની સ્થિતિ મુજબ એનો રસ્તો શું છે કે તે ક્યાંથી પસાર થવાની છે? આજથી બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। 18, 19 અને 20 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે, તો 21-24 દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે વાત કરીને સૌરાષ્ટ્ર અને કચ્છનું હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે, તેમાં ક્યાંય ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે આપવામાં આવી નથી। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી ગઈ છે। તેમણે જણાવ્યું છે કે 12 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વહન જે છે તે 14 સપ્ટેમ્બરથી મજબૂત બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઈને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે। આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને 15-16 સુધીમાં મધ્યપ્રદેશ અને 18, 19 અને 20માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે। આ સાથે છૂટોછવાયો વરસાદ કયા જિલ્લાઓમાં રહેશે તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે। આગામી સમયમાં સિસ્ટમ બનવાની અને વરસાદ મળવાની શક્યતાઓ ખૂબ વધુ છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। આ દિવસોમાં મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થશે। તારીખ 19-20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। 21, 22 અને 23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। 23-24 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। મધ્યપ્રદેશમાં કેટલીક નદીઓમાં પૂરની શક્યતા છે। 23-24 સપ્ટેમ્બરે વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। આ સમયે અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલ થશે। આગામી સમયમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવનાઓ, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ રાજ્યમાં અતિભારે કે ભારે વરસાદની
સંભાવનાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી નથી, પરંતુ 2-3 દિવસ બાદ જે છે આ સિસ્ટમ જે છે તે લો પ્રેશર એરિયા બનવાની છે અને ત્યારથી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના હાલ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જ આગામી 5 દિવસ માટે માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ જેવા ભાગોનો સમાવેશ થાય છે। આ સિવાય વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતનો પણ સમાવેશ થાય છે। આ ભાગોમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। અમદાવાદનું હવામાન વાદળછાયું રહેવાની સંભાવનાઓ છે। આ નવી વરસાદી સિસ્ટમને લઈને હવે પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે। ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે। તો એ પણ જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે પરેશ ગોસ્વામીના મત મુજબ ગુજરાતમાં કઈ તારીખથી મેઘરાજા જે છે તે મહેરબાન થશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા કહ્યું કે ગુજરાતમાં આગામી 16-22 સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ પડી શકે છે। પરેશ ગોસ્વામીની વરસાદને લઈને આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું। પરેશ ગોસ્વામીના મત મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ। ગુજરાતમાં ઓગસ્ટ મહિનો સાવ કોરો ધાકર રહ્યા બાદ જન્માષ્ટમીથી વરસાદે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક દેખા દીધી હતી, પરંતુ હવે મેઘરાજાએ ફરીથી બ્રેક લીધો હોય તેવું લાગી રહ્યું છે। વરસાદનો અભાવ થવાથી પ્રજામાં અને તેમાં પણ ખાસ કરીને ધરતીપુત્રોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। આવા નિરાશાજનક માહોલની વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી હોવાથી ફરીથી વરસાદ પડશે તેવી આગાહી કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા કહ્યું છે કે આગામી 16 સપ્ટેમ્બરથી વરસાદની આગાહી છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારે વરસાદની આગાહી છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવ્યાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। અંબાલાલની જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે। વધુમાં અંબાલાલ પટેલે કહ્યું કે ઉપસાગરમાં મજબૂત વધુ એક સિસ્ટમ બની રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે। સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 17 ઓક્ટોબરના રોજ ભારે પવન ફૂંકાશે અને નવરાત્રિમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી છે। તેઓએ ગરમીને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે। આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે। ગરમીના કારણે હવાના દબાણ થતા વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલે કહ્યું કે 14 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે। અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીની સાંજથી ગુજરાતમાં ઠેર ઠેર હળવોથી મધ્યમ વરસાદ પડતા લોકો ખુશખુશાલ બની ગયા હતા। આખો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ ખેંચાતા રાજ્યના કેટલાક ડેમના પાણી પણ સુકાઈ ગયા છે। આવા વિષમ સંજોગોમાં ગઈકાલે રાજ્યમાં ક્યાંય પણ સમ ખાવા પૂરતો પણ વરસાદ પડ્યો નથી। દાહોદના ફતેપુરા અને ડાંગના આહવા અને તાપીના કુકરમુંડા એમ 3 તાલુકામાં જ માત્ર ઝરમર વરસાદ પડ્યો હતો। આમ છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ ગાયબ રહેતા લોકો ફરી ચિંતાતુર બન્યા છે। વરસાદ ખેંચાવવાના લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે। ખાસ તો જગતનો તાત ભારે કફોડી હાલતમાં મુકાયો છે। એક તો ખેડૂતો મોંઘા બિયારણ સહિતની વસ્તુઓના ભાવ વધારાથી પાકનું વાવેતર મોંઘું બન્યું હોવાની ગંભીર ફરિયાદો કરતા રહ્યા છે।
તેવા સંજોગોમાં વરસાદ હાથ તાળી આપી રહ્યો હોવાથી તેમના કાળી મજૂરી પર પાણી ફરી રહ્યું છે। સમગ્ર ઓગસ્ટ મહિનો લોકોએ અને તેમાં પણ ખાસ કરીને ધરતીપુત્રોએ મેહુલિયાની કાગડોળે રાહ જોઈ હતી। મેઘરાજા રિસાઈ જવાથી રાજ્યમાં ઠેર ઠેર પર્જન્ય યજ્ઞ સહિતના વિધિ વિધાન કરીને લોકોએ મેઘરાજાના મનામણા શરૂ કર્યા હતા। જો કે ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમીના તહેવારથી રાજ્યમાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળતા લોકો ગેલમાં આવી ગયા છે। ત્યારે હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે। તેઓએ કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે ગરમીનું પ્રમાણ બે દિવસ બાદ વધવાની શક્યતા છે। 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે। ગરમીના કારણે હવાના દબાણ થતા વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે હવે પછી બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે અને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ખૂબ સારો વરસાદ પડવાની સંભાવના છે। પરંતુ જો ઓક્ટોબરના એન્ડ સુધી વરસાદ પડતો રહ્યો તો ખેડૂતો માટે આ એક સારા સમાચારની સાથે સાથે માઠા સમાચાર પણ છે। કારણ કે મગફળી જે છે તે પાકવાનો સમય થઈ ગયો છે અને હવે જો એક મહિના પછી પણ જો વરસાદ સતત ચાલુ રહે તો મગફળીના પાકને મોટા પાયે નુકસાન થઈ શકે છે। અંબાલાલ પટેલે કહ્યું કે 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે। સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના પણ છે। 18-22 સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અંબાલાલ પટેલે અમદાવાદ સહિત રાજ્યના મધ્ય ભાગમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ દરમિયાન રાજ્યની સાબરમતી સહિતની નદીઓમાં નવા નીર આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર રમઝટ બોલાવશે। 18-22 સપ્ટેમ્બરના ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ એક સારા વરસાદનો લાભ મળી શકે તેવી તક છે। સપ્ટેમ્બરના 12 દિવસ વીતી ગયા અને એક સિસ્ટમ આવી હતી, જો કે તેમાંથી મોટા ભાગ પૂર્વના દક્ષિણ અને દક્ષિણ ભાગમાં વરસાદ જોવા મળ્યો હતો। સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા નબળી પડી ગઈ હતી, જેના કારણે સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદ થયા હતા। પરંતુ હવે બીજી સિસ્ટમ આવી રહી છે, જેના કારણે સારો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે આ વરસાદ અંગે કેટલીક મહત્વની બાબતો પણ જણાવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। આ સિસ્ટમ મજબૂત હશે, જેના કારણે 18-22 સપ્ટેમ્બરના ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। કેટલીક નદીઓમાં હળવું પૂર આવી શકે છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના હવામાનને લગતા તમામ મહત્વના સમાચારો મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।